સત્સંગ થકી જીવનમાં હું લાભ થાય કે આપણા જે જીવનના દુર્ગુણો હોય એ દૂર થાય એક લૂંટવાને બાને વાળિયા ભીલને નારદમુનીનો થોડોક સમાગમને સત્સંગ થયો તો એટલા સત્સંગથી એટલા સમાગમથી આખો એનો જીવન રાહ પલટાણો અને લૂંટારો મટીને ઋષિ મુનિ થયા ને એટલે મનુષ્ય જીવનમાં માણસે પોતા પાસે જેટલો સમય હોય એ સમય સંત સમાગમમાં ગાળવો જોઈએ પણ અત્યારે એવો સમય પર વર્તે છે લોકોને હરવા ફરવા જવાનો ટાઈમ મળે બીજા ફંક્શનોમાં જવાનો ટાઈમ મળે પણ એમ કહો ને હાલો સત્સંગમાં કે ભાઈ અમે બહુ બીજી હોય કહીએ આવીએ હે આમ બધે રૂંબાળા કાઢો ન્યાં તમારે ટાઈમ છે પણ સત્સંગમાં જવાની વાત આવે ત્યાં માણાને ગમે નહીં પણ ખરેખર જો માણસ સમજે ને સંત સમાગમ કરે ને થોડુંક સમજે તો સત્સંગ થકી ભગવાનની ભક્તિ મળે અને ભક્તિ થકી લૌકિક અને અવલૌકિક બે સુખ મળે ખર ઘણાના માઇન્ડમાં એવું હોય કે ભાઈ આપણે મોક્ષ જોતો હોય તો ભક્તિ કરવી જોઈએ હવે આપણે ન જોતો હોય તો હું ભક્તિ કરવી મોક્ષ નહીં તમારે સંસારની અંદર પણ શાંતિથી અને આનંદ થી રહેવું હોય સંસાર વ્યવહારમાં પણ સુખ શાંતિથી જીવન ગુજારવું હોય એમાં પણ સારા સંસ્કાર અને ભક્તિની જરૂર છે જો તમારા ઘરમાં ભક્તિ હોય સારા સંસ્કારો હોય અને આપણા બાળકોની અંદર સારા સંસ્કાર હોય તો એને આપણે ચિંતા ન નોરીએ આપણે સત્સંગમાં જતા હોઈએ બાળકોને સત્સંગમાં લઈ જતા હોઈએ તો એ બાળકોને પછી એમ ન કહેવું પડે કે હવે કેટલી વાર ભાઈ તું ટીવી જોઈ લેસન કરીને હવે મૂકી મોબાઈલ લેસન કર જો ભક્તિ જીવનની અંદર હોય આપણા ઘરમાં ભક્તિ હોય તો એને એ કહેવું ન પડે બાળક કુલ ઉપર ભણવા જતો હોય એના જો સંસ્કાર હોય તો બાપને શાંતિ હોય કે મારો દીકરો ભણવા ગયો છે એ ક્યાંય ઊભો નહીં રે સીધો ઘેરે જ આવશે પણ સંસ્કાર નો એટલે ચિંતા રીતે ઘેરે આવે તે બાપને હક થાય કે ના આવી તો ગયો લે ભક્તિ છે ને એ જીવનનું રક્ષણ છે કોલ્ડિંગ છે પણ અઢાણે માણસના માઇન્ડમાં એ વસ્તુ બેસતી નથી પછી હારી જાય થાકી જાય પછી એમ ક્યાંક ભગવાન કરે તો પહેલેથી એમ રાખ્યો હોત તો ઈશ્વર આધારિત પહેલેથી જ રહ્યો હોત તો ભાઈ ને પહેલેથી એના વિશ્વાસ બાંધી અને સંતો ઋષિમુન્યોના આપણા શાસ્ત્રો જે ક્યાય પ્રમાણે જીવન જીવો હોત તો તને બધી રીતે સુખ નો થાત લૌકિક અને અલૌકિક બે સુખનો દાતા તો પરમાત્મા છે ને લ્યો આપણે હારી ખેડ કરી હકીએ સારું સંશોધન વાળું બિયારણ લાવીને વાવી શકીએ પણ હવે વરસાદ વરસાવો આપને ખબર છે કટાણ વર્ગર સુર સુરસુરિયા યથા હે એ ભાઈ પણ શું કરવું તો અવલોકિક સુખ ઈશ્વર આપે તો ઈજ આપે છે તો એના ચરણને આશ્ચરે રહી અને જે જે એના શરણને આશ્ચર્ય એનો વિશ્વાસ રાખ્યો એની શ્રદ્ધા રાખી એના ઉપર પરમાત્માની દયા રહી છે એનું રક્ષણ પણ કર્યું છે અને એની સાબિતી શાસ્ત્રો ઉપર છે જેના આપણે ધાર્મિક પર્વો પણ ઉજવીએ છીએ કે ભાઈ આ હોળી આવી ઉતાસણી આવી એટલે બધા સાણા ભેળા કરી હોળી પ્રગટાવીને હોળી બધાએ તાપી લે પણ એમાંથી કંઈક પ્રેરણા લ્યો જઈ નકરી શાણાની રાખ નો કરી નાખો કે હું કામ છે કે પ્રહલાદના બાપે આવડો આ વિષ્ણુની ભક્તિ કરતો હતો એટલે એને ગમતું નહોતું ને મારી નાખવા હાટું થી એને હોળીમાં હોમી દેવામાં આવ્યો તો બળવડતા અગ્નિમાંથી પ્રહલાદને ઉગારી લીધો એ નિમિત્તે આપણે હોળી પર્વ ઉજવીએ છીએ ને એમાંથી પ્રેરણા લેવાની કે એની દયા હોય તો માણા ભડભડતા અગ્નિમાંથી પણ ઉગરી જાય એટલે ઉગારવાને માટે ઈશ્વર તૈયાર છે પણ કોનો ઉગારો થાય કે એનો આયશરો લઈએ એનો એની શ્રદ્ધા રાખે એનો ભગવાન જમવા બેઠા તા લક્ષ્મીજી પીરસતા જમતા જમતા ગયા કે ક્યાં જાવ છો કે પણ મારા ભગતને સંકટ આવ્યું છે પણ ડેલીએ જઈને પાછા આવ્યા કે કેમ પાછા વળી ગયા કે મારા ભગતને મારવા માટે કોક બે પથરા લઈને મારતા હતા એટલે મને યાદ કર્યો એટલે મારે જવું પડ્યું કે તો પછી કરવા કેમ ન ગયા કે મને ભૂલીને એ હમો હમીડો પાણા મારવા એટલે મને એમ થયું ભલે હવે એ લડી લેતો હવે ભલે ઈ લડી લેતો એટલે એને યાદ કરે એની સહાયતા માગે તો જરૂર સહાયતા કરવાને માટે તૈયાર છે એટલે વિશ્વાસ રાખી શ્રદ્ધા રાખી બીજું કાંઈ નું આવડે તો કાંઈ નહીં પણ જીવનની અંદર એનું નામ લેવું નામ છે એ તમને મહાપાપમાંથી છોડાવનારું છે નામે પાતક છૂટીએ નામે નાશે રોગ નામ સમવડ જગતમાં કોઈ નહીં જપતપ તીરથને યોગ નામે કરીને ભયંકર પાપમાંથી છૂટી જવાય કેવળ નામ ભજનથી નામે નાશે રોગ વિશ્વાસ હોય તો દેહના દર્દમાં પણ સહાયતા થાય પણ એના કરતા એ મનનો રોગ છે ને એ આપણને જન્મ જનમ દુઃખી કરે છે એ મનનો બહુ રોગ જેને તુલસીદાસે રામાયણની અંદર માનસ રોગો કીધા છે કોઈ માણા ઈર્ષા કરતો હોય કોઈ અદેખાઈ કરતો હોય કોઈ અભ્રષ્ટ વાણી બોલતો હોય કોઈ શેતરપિંડી કરતો હોય કોઈ અખાજ ખાતો હોય કોઈ ન કરવાના એવા કંઈક કર્મ કરતો હોય એના માનસ રોગ છે આપને એમ થાય કે આ માણસને હારું બોલવામાં હું વાંધો પડતો હોય પણ બિચારો ક્યાંથી બોલે એને રોગ જ છે તો માનસ રોગ છે એવા કેટલી જાતના માનસ રોગનું વર્ણન તુલસીદાસે રામાયણની અંદર કર્યું છે એ તુલસીદાસ કે જો એ માનસ રોગને તમારે મટાડવા હોય તો મારા નાથનું નામ લેવું જોઈએ એ ઔષધનું સેવન કરવું જોઈએ એ ઔષધનું સેવન ન કરે તો આ રોગ ન મટે અત્યારે ભયંકર કાળ વ્યતીત થઈ ગયો કેટલાયના બિચારાના મૃત્યુ થયા દેશ ઉપર મોટી આફત આવી આવા સમયની અંદર પણ ખોટું કરવાવાળા કર નાખ્યું કે ન કર નાખ્યું આપણા સ્વાર્થ હાથોથી કેટલાયના જીવનને જોખમમાં મૂકી દીધા ખોટી દવાઓ વેચી નાખી ખોટા ઇન્જેક્શન બીજું ત્રીજું આ માનસ રોગ છે માણસને એટલી તો દયા હોવી ને જાજી નહીં પણ એક આપણા સ્વાર્થ આટલું કોઈનું ખરાબ કરવું એ યોગ્ય નથી ને કરતા સારું લાગે પણ પછી એનો ભોગવટો છે ને એ બહુ ખરાબ છે તમે કર્મ કરવામાં સ્વતંત્ર છો ભોગવવામાં સ્વતંત્ર નથી તમારે જેવું ખરાબ કર્મ કરવું એવું તમે કરી શકો પણ ભોગવવામાં પછી તમે સ્વતંત્ર નહીં પછી તો કુદરતનો કાયદો લાગુ પડે ને તમારે ભોગવવું જ પડે એમાં ન ન એમાં માટે કુદરત મહારાજે જગતની અંદર એ કાયદો રસેલો છે કે તમે જે કર્મ કરો એ ભોગવો તુલસીદાસે કીધું કે પ્રધાન વિશ્વ કર રાખા જેહી કર્મ કરે ઓહી ફળ ચાખા આખું જગત પરમાત્માએ પ્રધાન બનાવ્યું તમે જેવું કર્મ કરો એવું તમને ફળ મળે સારા કર્મનું સારું ફળ મળે અને ખરાબ કર્મનું ખરાબ ફળ મળે અને આપણું કર્મ આપણે જ ભોગવવું પડે બીજું કોઈ ભોગવી દઈએ નહીં એટલે કર્મનો કાયદો જે પરમાત્માએ ઘડ્યો એનો અમલ એણે પોતે પણ કર્યો ભગવાન પોતે પણ કાયદાનો અમલ કરે તો આપણે કરવો પડે રમાવતારની અંદર વાલીને માર્યો એટલે વાલીએ કીધું પ્રભુ મને હું કામ મારો છું રામચંદ્રજીને કે તે વેદની મર્યાદા લોપી અને નાના ભાઈની સ્ત્રીને ઘરમાં રાખી એટલે મારે તને મારવો પડે કે અમારે બે ભાઈ ને હું કામ મારવું જોઈએ અને હું અધમને પાપી હોય તો તમારું દર્શન દુર્લભ ને મરવા ટાણે તમે મારી સાતી ઉપર બેઠા છો ભગવાન કેતો જીવાડી દઉં કે હવે મૂર્ખ હોય જીવે મારા દીકરા અંગતનું નું ધ્યાન રાખજો મારું પૂરું કરો તો કીધું કે જા આનો બદલો કૃષ્ણ અવતારમાં દૈશ વાળીનો અવતાર ભીલ ને જે ભીલના બલકાથી ભગવાન કૃષ્ણના ત્રણ પદમ બિંધાણા પ્રાશીના પીપળે જેના પ્રાણ ગયા જેણે કાયદો ઘડ્યો એ અમલ કરતો હોય તો મારેને તમારે કરવો પડે બાપુ કર્મ ભોગવવા પડે માટે સમજી વિચારીને કર્મ કરવું આપણું કર્મ આપણે જ ભોગવવું પડે કોઈ બીજું ભોગવી દઈએ નહીં અને કર્મના ફાંસમાંથી સૂટવાનો ઉપાય તમારી સ્થિતિ નબળી હોય પુણ્ય ન કરી શકો તો કાંઈ નહીં દાન ન કરી શકો તો કાંઈ નહીં તીર્થયાત્રા ન કરી શકો તો કાંઈ નહીં પણ એનું નામ તો લઈ હગો કે ન લઈ હગો કે એમાં કાંઈમાં વાંધો પડે પણ મફતમાં મળવા છતાંય નામ ન લીધું રામનું ઢોળી નાખે ધૂળમાં એને અમૃત મળ્યું હોય તોય શું કામનું હાવ મફતનું હોય દુનિયામાં શું છે અઢાર પાણીના પેકેજના પૈસા દેવા પડે છે પાણી એ પહેલા જ મોફત મળતું હોય એના પૈસા થઈ ગયા મોફતમાં શું મળે ધૂળી સિટીમાં જવો તુલસીને ક્યારે હોય ધૂળી વેસાતી લેવી લે હવે આમાં કેમ કરવું કાંઈ મોફત ન મળે અને એનું નામ હાવ એટલું અમૂલ્ય હોવા છતાં હા મોફતમાં હે તમે શેરપાટણમાં જઈને ડાળિયાવાળાની દુકાને ઉભા રહીજો ભાઈ હું બહુ મોટો માણા ને વાળો છો મારી આબરું તમારા અડાણે મૂકું ને મને હો ગ્રામ ડાળિયા દો ની કે તારી આબરું ને મારે ધોઈ પીવી અહીં પાંચ રૂપિયા મૂકતો ડાળિયા દો હો ગ્રામ ડાળિયા આવે મોફતનો આવેનું નામ હાવ મોફતમાં મોફત નો હોવા છતાં એનો લાભ કેવડો જીવનમાં એનો લાભ કેવડો પણ એનું નામ લેવાને માટે અભ્યાસ કરવો પડે અને ભગવાને ગીતાજીની અંદર ન્યાય સુધી કીધું કે અર્જુન છેલ્લે મારું કોઈ ચિંતવન કરતો મારું નામ લેતો દેહ છોડે ને મારા સ્વરૂપમાં ભળે છેલ્લે જિંદગીના શેડા ઉપર મારું નામ લેતો મને યાદ કરતો મારું ચિંતવન કરતો જો કોઈ દેહ સોડે તો એ મારા સ્વરૂપમાં આવીને ભળે કેટલી દયા કહેવાય તો આપને એમ થાય આખી જિંદગી જેમ હવે માલસ્યું છેલ્લે નામ લઈ લે નો યાદ આવો ફાકામ ન રહેવું એ તો એવી કમાઈ કરો તો સેલી ઘડીએ યાદ આવે બાકી વાતમાં માલ નથી કમાઈ કર્યા વગર સહેલી ઘડીએનું નામ યાદ આવે વાતમાંય માલ નથી એ તો એ રીતનું આપણે જીવન જીવા હોય તો સહેલી ઘડીએ એની યાદી આવે બાકી ન આવે કંઈક કલ્પનાના જાળા છડે એટલે એ અભ્યાસ કરીને જો મનુવૃત્તિને આપણે કેળવા હોય તો એના નામની યાદી રીએ એટલે સંતો તો એમ કહે કે આઠ પોરને રાત દિવસ તમે રટના રટી લેજો ઘડી ઘડી મનવા ઝંપી લે ને હરી સાસુ નામ સાહેબનું સમરો જય કિર્તારે તમારી આવી રૂડી કાયા ઘડી રાત દિવસને આઠ પોર એનું નામ લીધા કરવું જ્યારે યાદી આવે ત્યારે એનું નામ લેવું અને લેવામાં કોઈ પરિશ્રમ નથી ને લેવામાં કોઈ ખરસ નથી હાવ ફ્રીમાં લેવાય એવું છે અને કેમ લેવું ને કેવી રીતે લેવું એને માટે સંતનો સમાગમ કરવો પડે સંતની શાન લેવી પડે ને એ શાન લઈને જો માણસ ઈશ્વર ભજનની કમાણી કરે તો ભજનની કમાણી જ ભેળી જાય છે બાકી એક દોકળો જો કોઈને ભેળો જતો હોય તો ગયો હે એ કોઈનું ના કોઈ જો ભેળું કોઈને જાતું હોય તો કયો કે ભાઈ લઈ ગયા કોઈ હે કે ફલાણાભાઈ બહુ કમાણી કરી પછી ઠાટડીમાં ફરતા બંડલ મહિલા ન લઈ જવાય બાપુ લઈ જવાય હે તો મૂર્ખા આઈનો ધરાણા વિદેશની બેકુમ જમા કરવા ગયા જાણે કે મેરા પછી ત્યાંથી આવવાના હોય ગાંડા કહેવાય એ કરતા કાંઈક આય પૂન કમાઈ લીધું હોત તો તમને હું વાંધો હતો એ શું વાંધો હતો એટલે ખાવું કોકને ખવડાવવું કોકના દુઃખમાં ભાગ લેવું બને એટલી કોકને સહાયતા કરવી સેવાભાવ કરવો ને સેવાભાવ ન થઈ હગે ભગવાનને પ્રાર્થના કરવી કોઈ દુઃખીને જોઈને કે પ્રભુ એને સારું કરજો એને સંકટમાંથી મુક્ત કરજો એટલું તો કહેવાય ને ભલામણા પ્રાર્થના કરવામાં ક્યાં પૈસા છે એ છે પણ એ માણસથી થતું નથી એટલે આવી બધી સમજણ લેવા સંતોનો સમાગમ કરવાની જરૂર છે ને સંત સમાગમથી આ બધો લાભ થાય સંત સમાગમથી સંસ્કાર મળે અને સંસ્કાર છે એ જ સુખી જીવન નીચાવી જ કે ભાઈ ભાઈને બળતું નથી એક સંસ્કાર ઘટે છે બાપ દીકરાને બળતું નથી એક સંસ્કાર ઘટે પતિ પત્નીને બળતું નથી કે સંસ્કાર ઘટે છે તે સંસ્કાર છે સદગુણો છે એ ક્યાંય વેસાતી મળે નહીં મળે એ ક્યાંય વેસાતી મળતા નથી પછી કોણ જાણે રાજકોટમાં મોટા મોટા મોલ થયા હોય ન્યા ભાવને પ્રેમને લાગણી મૈત્રી ભાવને ભાવને વિવેકને વિચારને જ્ઞાનને વૈરાગ્યને ક્યાંય વેસાતી મળતા હોય તો ખબર નથી મળે વેસાતી ન મળે એ સંતોના સમાગમથી મળે સંત સમાગમથી જો આપણા જીવનમાં સદગુણ આવે તો સદગુણથી માણસ સુખી થાય એટલો ધનથી નહીં ન થાય ધન કરતા એ માણસ ગુણથી સુખી થાય છે અને ગુણ વેચાતી મળતા નથી પણ તમે ભગવાનનું નામ લેવા માંડો એટલે એના નામના પ્રતાપે તમારા જીવનની અંદર જે ગુણ જોઈએ આવીને વાસો કરી જાય આવીને આસો કરી જાય તમારું ગુણ ક્યાંય ગોતવા ન જાવું પડે ખાલી નામ લેવા મંડો એટલે બધા ગુણ એની મેળા જ આવશે તમે એક ગાય લાવી એને ખીલે બાંધી દો પછી તમારે દૂધ લેવા ક્યાંય જાવું ન પડે ઘી લેવા ક્યાંય જાવું ન પડે માખણ લેવા ક્યાંય જાવું ન પડે સાસ લેવા ક્યાંય જવું ન પડે એક ગાય લાવો એટલે બધું ભેળું આવી ગયું એમ ભક્તિ રૂપી ગાય તમારા જીવનમાં વસાવો એટલે બધા સદગુણો આવી જાય માણસના જીવનની અંદર ભક્તિ તો હોવી જોઈએ હોવી જોઈએ હોવી જોઈએ હોવી જોઈએ આપણે એમ કહીએ કે આંગણામાં તુલસી ક્યારો ન હોય તો એ આંગણું અપવિત્ર કહેવાય આંગણામાં તુલસીનો ક્યારો હોવો જોઈએ હોવો જોઈએ પણ તુલસીનો ક્યારો એટલે તુલસી એટલે ભક્તિનું પ્રતિક છે ભક્તિ જ હોવી જોઈએ બાકી દહ તુલસી વાવન ભક્તિ ન કરો તો કઈ સેટિંગ આવે એવું નથી તો કંઈ સેટિંગ આવે એવું નથી તુલસી છે ભક્તિનું પ્રતીક છે આંગણાની અંદર એટલે ઘરની અંદર ભક્તિ હોવી જોઈએ અને ભગવાન એમ કે છે કે જ્યાં ભક્તિ છે ત્યાં મારો વાસો છે જ્યાં ભક્તિ હોય ત્યાં હું કાયમને માટે રહું છું તો આપણા ઘરમાં ભક્તિ હોય તો ભગવાનનો વાસો થાય અને ભગવાનનો વાસો થાય તો ત્યાં રિધિન સિધિન બધું આવે કે બધું આવે જ્યાં ભગવાનનો વાસો થાય ત્યાં બધું આવે ઈશ્વર હોય અહીંયા બધુંય હોય તો ભગવાન શ્રીમુખે એમ કહે છે કે જ્યાં ભક્તિ હોય ત્યાં હું રહું છું ત્યાં મને રહેવું ગમે છે જેના ઘરમાં ભક્તિ હોય એના ઘરમાં ભગવાનનો વાસો થાય ભક્તિ ન હોય અહીંયા ભગવાનનો વાસો થતો નથી નથી પછી તો આપણે ભગવાનનો ફોટો રાખી દઈએ ઠીક છે આપણી શ્રદ્ધા આપણો વિશ્વાસ નહીં એ સારી વાત છે પણ ફોટો કદાચ ન રાખો પણ ભક્તિ તમારા જીવનમાં રાખો એટલે ભગવાનને તમારા ઘરમાં વાસો કરવો પડે એક ટકો નહીં એકસો ને એકાવન ટકા વાસો કરવો પડે પણ આપણા ઘરની અંદર ભક્તિ હોવી જોઈએ ભગવાન કે ભક્તિથી હું રાજી થ એવા બીજા કોઈથી રાજી થતો નથી પણ ભગવાનની ભક્તિ કરવી એટલે શું કરવાનું કે સોખા શબ્દમાં કહું તો ભગવાનની ભક્તિ કરવી એટલે શુદ્ધ હૃદયના ભાવથી એનું નામ લ્યો ને એ ભગવાનની ભક્તિ છે બાકી ટાણાહામાં નાઈ લ્યો ને બેલ ટીટા ટીલા તાણી લ્યો એટલે કાંઈ ભક્તિ થઈ ગઈ એવું એવું મનમાં નહીં વિચારવાનું નહીં એ તો બધા પ્રતીકો છે અને બધી સમસ્યાઓ છે કે ભાઈ તમારે ભગવાનની પૂજા કરવી હોય તો તમારે નાવું જ પડે નાયા વગર તમે ભગવાનની પૂજા કરી શકો નહીં ને બ્રાહ્મણ કરવા પણ ન દે કે તમારે ભાઈ પૂજા કરવી પહેલાં નાવું પડે તે સમજણ છે કે પવિત્ર થયા વિના ભગવાનના સાનિધ્યમાં જઈ શકાતું નથી પણ પવિત્ર થવું એટલે નાયા એટલે પવિત્ર થઈ ગયા નાઈ લ્યો ને સારું અંતર સાટી દો પણ આમાં કદડો માલિકોનું મલકનો ભૈ્યો એનું શું કરવું દગો અને પ્રપંચને કુળને કપટને ધીમા ત્રણ વાર ના એટલે હું પવિત્ર થઈ ગયા કે ના એ તો એક વિધિ છે અને સમસ્યા છે કે પવિત્ર થયા વગર ભગવાનના સાનિધ્યમાં જવાતું નથી તો પવિત્ર થવાને માટે મનના દુર્ગુણ કરો તો પવિત્ર બન્યા અને મનના દુર્ગુણ દૂર કરવા સત્સંગ છે જીવનમાં સેવાભાવ છે અને પરમાત્માનું સમરણ છે સેવા થકી સત્સંગ થકી અને સમરણ થકી આપણા મનના મેલ ધોવાય મનની અવિદ્યા દૂર થાય તો આપણે પવિત્રપણું પ્રાપ્ત થયું છે બાકી મનની અવિદ્યા દૂર ન થાય ત્યાં હું આપણે પવિત્ર નથી અપવિત્ર છે તો આપણે પવિત્ર હશું કે અપવિત્ર હશું એની ખાતરી હું કે તમે તમારા મનમાં વિચારો તમારા મનમાં હારા વિચારો અને હારી સ્ફૂરણાઓ ફૂટતી હોય તો સમજો કે હું પવિત્ર સૌ ને તમારા મનમાં કોઈ દે હારો વિચાર ન આવતો હોય ને સપનું હારું ન આવતું હોય એટલે સમજવું જોઈએ કાંઈક આપણે અપવિત્ર છે સપનું હારું ન આવતું હોય હારા વિચારનું સ્ફુરણ ન ફૂટતું હોય તો સમજવું જોઈએ કે હું અપવિત્ર છું મારે કાંઈક સ્નાનવિધિ કરવાની જરૂર છે પવિત્ર થવાની જરૂર છે અને એ એ પવિત્રતા પ્રાપ્ત કરવાને એને માટે સ્નાન વિધિ સંતોનો સત્સંગ કરો બને તો જીવનમાં સેવા કરો અને પરમાત્માનું સ્મરણ કરો આ સ્નાન વિધિથી તમારા મનની મલિનતા દૂર થાય અને મલિનતા દૂર થતાં સારી સ્ફૂરણાઓ તમારા મનની અંદર ફૂટશે તમને સારું કરવાનું મન થાય તમારું કોક બગાડશે એનું તમને બગાડવાનું મન નહીં થાય આ પવિત્ર થયા એની સાબિતી તમારું ભલે કોઈ બગાડે પણ તમને એમ ન થાય કે હું એનું બગાડું આ પવિત્ર થયા એની સાબિતી છે આવું પવિત્રપણું જીવનની અંદર હોવું જોઈ જ્યાં સુધી આવું પવિત્રપણું આપણે પ્રાપ્ત નહીં કરી ત્યાં સુધી આપણી મલિનતા આપને નડશે આપણે નો ના હોય તો આપણાને આપણા પરસેવાની દુર્ગંધ આપને આવે આપને અસોષી થાય ક્યાંય ગમે નહીં પણ નાઈ લ્યો એટલે કેવા આમ તમે આમ ફ્રેશ થઈ જાઓ છો ને હે એમ મન જો શુદ્ધ થાય તો એ આનંદની તો વાત જ જવા દો મન જો ફ્રેશ થઈ જાય મન શુદ્ધ થઈ જાય તો સંતો મનની શુદ્ધિથી આઠેપોર અનુપમા આનંદમાં રહેતા ક્યારેય એના આનંદમાં લોપ નહીં કારણ કે મનથી પવિત્ર છે મનથી શુદ્ધ છે એટલે મનની શુદ્ધતા એ જ જીવન જીવવાની મજા છે મનની મલિનતા છે ને એ ક્યાંય સેટિંગ આવવા દે કે આનો કોણ જાણે કેવો સ્વભાવ છે કોઈ આ સેટિંગ જ નથી આવતું પણ ક્યાંથી આવે ક્યાંથી આવે અજ્ઞાન ભર્યું છે તો ક્યાંથી આવે તે સંતોએ તો આખા જગતની આઈ મૈત્રી બાંધી કોઈની આયરે દ્વૈત નહીં સર્વની સાથે એકતા સાધીને સંતો જીવન જીવી ગયા અને એકતાની પ્રેરણાઓ આપને આપતા ગયા બને તો સર્વની સાથે મૈત્રી રાખો સર્વની સાથે ભાવ પ્રેમ રાખો પણ ભલામણ આપણે કુટુંબ પૂરતો અઢાણે તો એવું છે લગભગ હગા ભાઈ બોલવા વ્યવહાર ન હોય બીજા એ જામ જામતી હોય બીજા એ જામે પણ હગા ભાઈ એ ન નો જામે કોણ જાણ હું વાંધો પડતો હોય કેને ખબર કેને ખબર બીજા એ બધું હાઈ ક્લાસ એટલે હાથમાં સપટી શોખા લઈને ઠાકર મંદિરે જાય પણ હગાભાઈનું હારું ને દિલમાં લાગે લાય તો પ્રભુને ભીજાથી શું થાય મેલ તો ભીરો હૃદયની માય પ્રભુને ભજવાથી શું થાય માટે આ પહેલાં શીખવું પડે નગર રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન ઓરમાય ઓરમાન માના દીકરાઓ હતા ને એ પણ રામને ગાદી બેહવાના સમયે કઈ કઈ બગાડી ચૌદ વરસનો વનવાસ આપ્યો કે ભરત રાજ કરે રામ કે કાંઈ વાંધો નહીં ગાદી દરખાણા નહોતા ને ચૌદ વર્ષ વનમાં જવાનું કીધું તો એ કંઈ રોયા નહીં એટલા ને એટલા આનંદ થી વયા ગયા ભરતને ગાદી મળવાની જ હતી ને એને માટે તૈયાર જ હતી પણ એની માનું પણ વચન ઉલ્લંઘન કર નાખ્યું ભરત કે માં તેને બહુ કરી રામને વનમાં મોકલીને તમારે હું કરવું તું હાર પહેરાવા માં ઉભી હતી તોય હાથમાંથી હાર જોટ મારીને ફેંકી દીધો કે આ ગાદો મારે નથી ભગવાનની વાહી ગયા રામચંદ્રજીને મળી એની ચરણ પાદુકા કાલી આવી ગાદી ઉપર પધરાવી અને ચૌદ વર્ષ સુધી નંદી ગામની અંદર અયોધ્યાની બાજુમાં ગાયના મુદ્દરમાં જવની રાબડી કરીને ચૌદ વર્ષ સુધી જીવન જીવા પણ ગાદીએ ન બેઠા ઓર માનમાના ભાઈઓ હતા કેટલો પ્રેમ અને રામે જરાય ગાદી હામુંય ન જોયું કે ન મળે તો કાંઈ નહીં અને એના બાપ દશરથને કીધું કે મારા એવા ભાઈ ક્યાંથી સૌદ વર મને ઋષિ મુનિઓનો સમાગમ મળશે સેવા મળશે હારું જ કીધું તમતાર હું રાજીથી જ આવું છું ગાદીનો જરાય મોહ નો રાખ્યો તો ગાદીએ એની સૌદ વર એને વાટ જોઈ સૌદ વર ગાદીએ વાટ જોઈ એની કે ન જોઈ એટલે કહેવાનો મારો મતલબ એટલો છે કે તમારા ભાગમાં એ છે એની ક્યાંય નહીં વયું જાય ક્યાંય નહીં વયું જાય કદાચ આપણે ભાઈઓ હોય ને ભાઈ ભાગે જુદા પડે ને એક ભાઈ એમ કે મને ભાઈ એટલું વધારે દઈ દે પ્રેમથી દઈ દેવું તમારા ભાગ્યનું છે ને એ ક્યાંય નહીં જાય કદાચ કોઈ હાથમાંથી લઈ જાય અહીંથી કોઈ લઈ જાય કોઈના બાપની તેવડ નથી કપાળમાંથી કોઈ લઈ જાય ભાગ્યમાંથી કોઈ લઈ જાય એ વાતમાં પણ જીવને ધરપત તો હોવી જોઈએ ને વિશ્વાસ તો હોવો જોઈએ ને શ્રદ્ધા તો હોવી જોઈએ ને એવું કાંઈ નહીં બસ કલેશ 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 ધીરજ નહીં ધારણા નહીં ભાવ નહીં પ્રેમ નહીં લાગણી નહીં ઈશ્વર વિશેની કાંઈ શ્રદ્ધા નહીં જાગે અહીંયાથી હુવે ત્યાં સુધી ધન વાહે ધોડ્યા કરે એટલા ધનના સ્વામીને યાદ કરે એટલે બધોય મેળ થઈ જાય હે લક્ષ્મીજીના સ્વામીને યાદ કરો એટલે ભગવાનને તમારી ઘી લ્યાવો એટલે લક્ષ્મીજીને આવવું પડે કે ન આવવું પડે ભગવાન રહી જ ન હોગે તમે ભગવાનને તમારા તમારી ઘી આવો એટલે લક્ષ્મીજીને આવવું પડે પણ આપણું અવળું છે લક્ષ્મીજીને બોલાવી છે ભગવાનને યાદ નથી કરતા સોપડા પૂજનમાં બધા લક્ષ્મીજીનું પૂજન કરે ભગવાનમાં તમને શું તકલીફ પડે કહેલું કોઈએ કે લક્ષ્મીજીનું પૂજન કરે લક્ષ્મીજી જોઈ છે કોઈને ભગવાન નો જોતા ભગવાન કે મને બોલાવી જ જવું તમારી અહીંયા લક્ષ્મીજી આવશે લક્ષ્મીજી આવશે પણ આપણું ધ્યાન જ ધન સામે છે એનું શું કરવાનું એનું શું કરવાનું બાકી જેને ભગવાન સામું ધ્યાન દીધું તો નરસિંહ ફેક્ટર હાલતા હતા એનો કોઈ બિઝનેસ હતો બીજો કઈ ધંધો હતો કે કાંઈ નહીં પણ એના કામ જોવો જોઈએ એની દીકરીનું એ સમયની અંદર નવ કરોડ અને નવ પૈનું મામેરું પૂર્યું લટાણે નાગરી નાઈટમાં અટાણે મામેરું બંધ છે નરસિંહ મહેતાએ વાઈડ કરી દીધી આડી ભરાય જ નહીં કોઈથી એટલું કોણ ભરીય ને એવો કયો બાપ હોય અઢાણી નાગરીના મામેરું બંધ એની દીકરીનું નવ કરોડ અને નવ ભયનું મામેરું ભગવાન એ સમયમાં પૂર્યું એને ફેક્ટર હાલતા હતા ભગવાનને યાદ કરતા હતા એના બાપનું હરાદ કે બધા બ્રાહ્મણોને રેશમી દુપેટિયા પહેરાવ્યા ખોબો ખોબો એ વખતની અંદર રાણી સિકાના રૂપિયા દાનમાં ચાંદીના બાજોઠ અને સોનાના વાસણમાં નાઈતને જમાડી એ સમયની અંદર હવે અહીંયા હું ધંધો હાલતો હતો ભાઈ અને કોઈ દી ખાધી ન હોય એવી વાનગીઓ જમાડી દીધી ભગવાને આવીને નરસિંહ મહેતાનો જે જે કાર બોલાવી દીધો મને એમ છે અટાણ સુધીમાં નરસિંહ મહેતાનું બાપ જેવું કોઈનું હરાદ જ નહીં થયું હોય થાય નહીં ક્યાં જ થાય આ ક્યાંથી મેળ આવે આવો મેળો થોડોક આવે આવે એના દીકરાની જાન શામળસાનું જુનાગઢથી થી વડનગર જાન ગઈ નરેન્દ્ર મોદીનું ગામ આ તો નરેન્દ્ર મોદી અટાણેથી થી આવે આ તો એની પહેલાં પૂગી ગયો હતો ન્યા આવો વડનગર માં વડનગર ના દીવાન ની દીકરીને આને કઈ નહીં ઘરમાં એક ટાણા ખાવાનું તો એની દીકરી આયે સંબંધો આના આના સામળસાનો અને આપણે દીકરા નો વરાવા નકવા નવા મકાન બનાવી તોય સેટિંગ નથી આવતું ભાડા ની દુકાન રાખીને કે ઘરની છે પણ કઈ મેલ નથી આવતો નાને કાંઈ નહોતું અને દીવાન ની દીકરી દીધી નરસિંહ મહેતા ને ભગવાન ને કે હવે આ સંબંધ તો થયો પણ જાનમાં આવવાય કોઈ તૈયાર નથી હવે આનું કરશું ભગવાન કે સીમાડે જાન પુગાડ મારા ગામમાં નગાડવી એક કોકે માન માન માગ્યું ગાડું દીધું ભાંગલ તૂટેલ જેવું ને બે બે બળદ્યા જાનમાં કોણ જાય બે બે ત્રણ સાધુડા ને બે ત્રણ ભગતાણીયું બેઠા નાખ્યો શામળસા ને ગાડામાં અને ગાડું ચાલુ કર્યું થોડુંક ગાડા ગાડાને પાટો ખડી જાય વળી હમ્મો કરે કાંઈ એક બળદ બેહી જાય તો માંડ માંડ સીમાડે ગાડું પૂગ્યું ગયું અને સબન કોટી યાદવ છેડ્યું ભાઈ રથ ને ઘોડા હાથી વાહન ની નાખી નજર ન પડે વડનગર જાતા મદન મહેતાને કીધું કેલા તે તારા વેવાઈને કેવડી જાન આવવાનું કીધું કે મેં એવું સાંભળ્યું હતું કે બહુ અરે કોઈ યાર વ્યવહાર નથી એટલે મારાથી કહેવાય ગયું હતું કે જાન મોટી લઈને આવી ગયો કે ખવાય જાય આ મોઢું દેખાય આ પૂછડું દેખાતું જ નથી આયલા જ આવે હું ખવા રહી એણે માથે ચડીને જોયું તો નાખી નજર ન પડે જાણે મોટું લાવ લશ્કર આયેલું આવતું હોય તે આ જાન જોઈને મદન મહેતો સીધો કોમામ વયુ ગયું બેભાન થઈ ગયું શું કરવું પણ આ તો બધા આવીને પાદરમાં તંબુ ખડા કરીને રાવટીઓ ખડા કરીને મીંડા ઉતારા કરવા ઓલા બેક જણા ગયા સગા સંબંધી મદન મહેતાના કે નરસિંહ મહેતા ક્યાં છે કે નરસિંહ મહેતાનું શું કામ છે કે વેવાઈને મળવું ન પડે કે એ બધું પછી ઠીક આપણે વિધિનું નું કરો વરરાજો અમારી ભેગો છે અને તમારે અમને પાણી પાવું નથી ને અમને ખવડાવવું નથી અમારું બધું ભાતા ને બધું ભેળું છે પાણી ભેળું છે આપણે જટ વિધિ પતાવો એટલે ઓલા ઘીરે જઈને ઓલાને કે ઉઠ ભાનમાં આવ્યો આપણે ખવરાવાનું નથી એ પાણી ભેળું લઈને આવ્યા હું વાંચો કે આ એ છે સ્વાધ્યાય વાળા બધું ભેળું લઈને આવે આપણે કઈ ખબર આવવાની નથી તો હારું કે તો કે હાલો વેવાઈને મળવા જ જાય ગયા કે નરસિંહ તો ક્યાં છે કે નથી આમ પાછળ તપાસ કરો કાન ટોપી પહેરી હોય હાથમાં કડતાલ હોય અને રાસ મંડળ રમાતું હોય છે એ તમારા વેવાઈ જાઓ ઓળખી લેજો તો મીંડા ગોતવા મીંડા ગોતવા ત્રીજે દી નરસિંહ મહેતો જીડ્યો એ જાન કેવડી ગઈ છે ત્રીજે દી જીડ્યો બસો કમાણા નું આમ રાસ મંડળ રમાય રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ મેતાજીને કયો તમારા વ્યવહાર મળવા આવ્યા છે આવ્યા કે આવો આવો વ્યવાહી લાઈનમાં આવી આવો લાઈનમાં આવી આવો કે ભાઈ સાહેબ ઘડીક તો ઉભા રહ્યો કે શું છે કે હું નહીં આપણે મળવું પડે ને વેવાય સહી એવું સાંભળ્યું તમારી જાનમાં ભગવાન આવ્યા છે કે ભગવાન વિના આ બધું હોય મારે ક્યાં કાંઈ હતું એ તો ભાઈ સાહેબ દર્શન કરાવો કે એ ન્યા બેઠો જાઓ મળી લ્યો હું અહીં રાસ મંડળ રમું છું ને જે કામ પતાવવું હોય એ પતાવો હવે આવડી કાન જાન કે નહીં જોતે એમ કયો જી જોતે કોઈ નહીં ભગવાનને યાદ કર્યા અહીંયા બધુંય છે ઈશ્વરને બોલો અહીંયા કાંઈ નથી એટલે જગતમાં કામ ધંધા ઉદ્યમ વ્યવહારો કરતા ઈશ્વરનું નામ બાપા ભૂલવું નહીં ઈશ્વર ભજન ભૂલવું નહીં ઈશ્વરને યાદ કરવો નીતિ ધર્મ ક્યારેય ભૂલવો નહીં અને આપણી જૂની કહેવત છે કે નિત્ય નારાયણ વહેન અનિત્ય કુતરા વહે નીતિ ધર્મ કોઈ દી સૂકવો નહીં અને નીતિની અંદર કાયમને માટે રહેવું જે કુદરત આપેમાં થોડોક સંતોષ રાખવો કોઈની દુનિયામાં દેખાદેખી કરવી નહીં આપણી સ્થિતિ પ્રમાણે બાપા જીવન જીવી જાવું ને જેટલો થાય એટલો જીવનમાં આનંદ કરી લેવો જસ જીવન અબજસ મરણ સુણો સાંભળો કોઈ લંકાપતિ હું લઈ ગયો ને કરણ હું ગયો ખોઈ કરણે એટલું દાન દીધું તેનું હું ગયો ને રાવણ વળી હું લઈ ગયો એમ કયો જી હું લઈ ગયો એટલે જીવનમાં કંઈક જસ લેવાય ન ગામ રહે ન ઠામ રહે પણ તુલસી જગમે જસ રહે જો કરદે કિ કા કામ જગતમાં જસ રે છે બાકી કાંઈ ઠામ રહેતું નથી એટલે સારું કામ કરવું ભલાઈ કરવી અને જીવન નિર્મળ અને પવિત્ર રાખવું અને જેટલું બને એટલું નિર્મળ પવિત્ર જીવન રાખીને ઈશ્વર ભજનમાં બાપા મન જોડીને જીવનમાં આનંદ કરી લેવો બાકી હારા નરસા સમય પૃથ્વીના આરંભકાળથી આવા આવ્યા જ કરે છે ઈશ્વરની ઈચ્છાઓ એમ થાય એમાં આપણું ના પણ કાંઈ કાંઈમાં આવે નહીં હવું ઈશ્વરને આધારિત છે એની રાખે એમ મારે તમારે બધાને રહેવાનું છે ઈશ્વર આધારિત જીવન બાપા જીવવું ને સારું કામ કરવું અને જીવનમાં આનંદ કરી લેવો બસ આટલી સમજણ લઈએ એટલે આનંદ સદગુરુદેવ કી જય